गुड मॉर्निंग। लास्ट में मैं एक होमवर्क आप्युं हतुं तमने के भाई माइक्रोस्कोप छे एनी विभेदन शक्ति जोजो अने ज्यां अटको अहींया मने व्हाट्सएप करजो फोटो पाड़ीने। एक जणानो मेसेज आव्यो अत्यार सुधीमां, मतलब बाकीना बधाय तो राह जोईने बैठा छे सर करावे त्यारे करशुं। बराबर, चलो कराई दऊं छुं। बराबर, माइक्रोस्कोपनું વિભેદન અને ટેલિસ્કોપના વિભેદનમાં એક નાનો એવો તફાવત છે, બરાબર છે, એ આના પછીના ટોપિકમાં આવે છે, હું અત્યારે કહી દઉં છું। એ ક્વેશ્ચન હું તમને જાતે કરવા આપવાનો છું। બરાબર, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં ફરક શું પડે? તો કે ટેલિસ્કોપ જ્યારે તમે ઓબ્ઝર્વ કરો છો ત્યારે ટેલિસ્કોપ તમને દૂરની વસ્તુનું દેખાડે છે અને દૂરની વસ્તુનું પ્રતિબિંબ જે રચાય છે એ આપણી આંખ પાસે રચાય છે, આઈપીસ પાસે। એટલે એ વસ્તુ કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે। નાની થઈ જાય ને તો એને તમે સરળતાથી જુદી જુદી જોઈ શકો, મતલબ તમે એવું કહી શકો કે ટેલિસ્કોપ જે છે એ દૂરની વસ્તુને નાની કરે છે। બરાબર છે, અને એ વસ્તુને તમે જોઈ શકો છો, એટલે કે ખરા અર્થમાં ટેલિસ્કોપ વડે વિભેદન થાય છે। હવે માઇક્રોસ્કોપનો વિચાર કરીએ, માઇક્રોસ્કોપમાં શું ઘટના બને? તો કે જ્યારે માઇક્રોસ્કોપ તમે ઉપયોગમાં લ્યો છો, ઉપયોગ શેના માટે કરો છો? તો કે કોઈ જીવિત સેલ જોવા માટે, ડુંગળીના કોષ જોવા માટે। તો એ કોષ ઓલરેડી સૂક્ષ્મ અવસ્થામાં છે, હવે તમે જ્યારે માઇક્રોસ્કોપથી એને જોશો ત્યારે એની જે ઇમેજ મળશે એટલે એ બહુ મોટી ઇમેજ થઈ જશે। એટલે એનાથી શું થાય? તો કે બે બાજુ બાજુના સેલ છે એની ઇમેજ એકબીજામાં ઓવરલેપ થઈ જતી હોય, મતલબ માઇક્રોસ્કોપનું કામ છે તમને વસ્તુ મોટી કરીને દેખાડવાનું, આ પહેલો ઉપયોગ માઇક્રોસ્કોપનો। બરાબર, અને ટેલિસ્કોપનું કામ છે દૂરની મોટી વસ્તુઓને નાના કરીને તમને દેખાડે છે અને અલગ પાડીને દેખાડે છે। એટલે ખરા અર્થમાં ટેલિસ્કોપ વિભેદન કરે છે અને માઇક્રોસ્કોપ જે છે એ મેગ્નિફાઈ કરે છે। તો આ એક નાનકડો એવો તફાવત છે બે વચ્ચે, જનરલી ગૂંચળા થઈ જાય એમ છે જ્યારે તમે આનું વિભેદન ભણો, કેમ કે આમાંય વિભેદન તો જોવું જ પડશે, કેમ કે જે બે ઇમેજ સેલની રચાતી હતી એ જો એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય તો તમને એ એક સેલ તરીકે જ દેખાય। તો તમારે અહીંયાં વિભેદન શક્તિની જરૂર તો પડશે જ માઇક્રોસ્કોપમાં, પણ એક સાદો જે એમ કહીને કે રૂટીનમાં આપણે એને વ્યવહારિક રીતે ઉપયોગમાં લેતા હોય તો સમજવું હોય, કે સાયન્સની બહારની વ્યક્તિ જો સમજવા માગતી તો આપણે શું કહી? ટેલિસ્કોપનું કામ દૂરની વસ્તુને નજીક લઈ આવે અને નાના કરીને દેખાડે છે અને વિભેદન કરી શકે છે, જ્યારે માઇક્રોસ્કોપ છે એ બહુ સૂક્ષ્મ વસ્તુઓને એનલાર્જ કરે છે, મેગ્નિફાઈ કરે છે, એટલે એમાં ઓવરલેપિંગ થઈ જતું હોય તો એ એક જ ઓબ્જેક્ટ તરીકે દેખાય। ઓકે, તો માઇક્રોસ્કોપનું વિભેદન સમજાવું હું તમને। જે રીતે ટેલિસ્કોપમાં અનંત અંતરેથી વસ્તુના કિરણો એફ ઉપર પ્રતિબિંબ રચતા હતા ત્યારે આપણે એવી વાત થઈ હતી કે ભાઈ ઓબ્જેક્ટિવના ઓબ્જેક્ટિવ પર આપાત થતા બે સોર્સનો ખૂણો ડેલ્ટા થીટા લીધો હતો અને એનું જે પ્રતિબિંબ છે એ ડેલ્ટા થીટા ખૂણે જ રચાય અને ડેલ્ટા થીટા આપણે મેળવો 0.61 λ/a જેટલો, જેને કોણીય વિભેદન કીધું। અને આપણે એવું કીધું હતું કે એવું ટેલિસ્કોપ કે જેનું કોણીય વિભેદન 0.61 λ/a થતું હોય તો એવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે ભાઈ સારી રીતે આપણને વિભેદન શક્તિ મળે છે અને બે પદાર્થ જેને આપણે જોઈએ છીએ એને જસ્ટ છૂટા પાડીને જોઈ શકીએ છીએ। બરાબર, અચ્છા, તો પછી એવી ચર્ચા કરી હતી કે જેમ ડેલ્ટા થીટા નાનો થાય અને જો એને ટેલિસ્કોપ અલગ દેખાડી શકતું હોય તો આપણે એનું રિઝોલ્યુશન પાવર સારો છે એવું કહીએ, એટલે કે ડેલ્ટા થીટાના વ્યસ્તને આપણે કીધું રિઝોલ્યુશન પાવર। તો કંઈક એવું જ છે માઇક્રોસ્કોપના કિસ્સામાં, પણ વાં કેમ કોણીય વિભેદન હતું? એમ અહીંયા કોણીય વિભેદન નથી, અહીંયા એક બીજો અર્થ, બીજો શબ્દ આપણે ઉપયોગમાં લેશે। પહેલાં એક બેઝિક ડાયાગ્રામ સમજીએ। માની લો કે આ માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે, અહીંયા એક સોર્સ છે, મતલબ એક કોષ છે અને આ બીજો કોષ છે। આનું પ્રતિબિંબ રચાય છે અહીંયા, માની લો કે આ પ્રથમ અધિકતમ, સોરી મધ્યસ્થ અધિકતમ રચાણો, સમજો લેન્સ છે એટલે ઇન્વર્ટ થઈ જાય ને, S2 અહીંયા છે તો એનું પ્રતિબિંબ અહીંયા આવે ને, એટલે હું આને S2' કહી દઉં છું। બરાબર, બીજું S1નું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે, જોજો ધ્યાનથી, આ એનું મધ્યસ્થ અધિકતમ છે S1। રેલે એવું કીધું હતું કે જો બે પ્રતિબિંબના કિસ્સામાં એકના મધ્યસ્થ અધિકતમના કેન્દ્રમાંથી, હું આનું કેન્દ્ર લઉં છું અહીંયા અને આ બીજાનું અધિકતમ છે એનું કેન્દ્ર છે અહીંયા, તો જો એકનું પ્રથમ ન્યૂનતમ, આનું પ્રથમ ન્યૂનતમ
આના કેન્દ્રમાંથી પસાર થયું. જો થયું આનું કેન્દ્ર, જો આવું થાય રેલેના મત મુજબ અને આનું પ્રથમ ન્યૂનતમ આપણે દોરીએ અને એ આના કેન્દ્રમાંથી પસાર થાય, આવું થાય તો તમે બે કોસને જસ્ટ છૂટતા જોઈ શકો. આવી ઘટના થઈ. અને આ લોકો એમ કહે છે રેલે મતલબ કે અહીંથી આ બે વચ્ચેનું જે અંતર છે, આ અંતર સમજો ધ્યાનથી, એટલે કે મધ્યસ્થ અધિકતમથી એના પ્રથમ ન્યૂનતમનું જે અંતર છે, આ જે અંતર છે એ 1.22f λ/d જેટલું હોય તો જ એને તમે જસ્ટ છૂટા જોઈ શકો. ખ્યાલ આવ્યો? જો આ અંતર આનાથી ઓછું હશે તો આનું પ્રથમ ન્યૂનતમ છે અહીંથી પાસ થશે, આનું પ્રથમ ન્યૂનતમ અહીંથી પાસ થશે, તો આ બે એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હશે અને તમને એક જ પદાર્થ જોવા મળશે. વિભેદન શક્તિ તો અહીંયા આવશે. તો એ કેમ નક્કી કરવું, આની વિભેદન શક્તિ કેમ નક્કી કરવી? તો ટેલિસ્કોપના કિસ્સામાં આપણે આ ખૂણો જોતા હતા ને, માઇક્રોસ્કોપમાં શું થશે? તો કે વસ્તુઓ અનંત અંતરે નથી, વસ્તુઓ બહુ નજીક છે. એટલે કે લેન્સથી આ પરિમિત અંતરે હતું, આ અંતર ઓલમોસ્ટ એફ જેટલું આપણે રાખતા હતા, નજીક બિંદુ ઉપર પ્રતિબિંબ રચાય ને ડી અંતર, એટલા માટે. તો આ અંતર મારે વ્યાખ્યાયિત કરવું પડે, મતલબ બે સ્લિટ વચ્ચેના અંતરને ડીથી દર્શાવતા હતા, એ જ અંતર થયું ને. આ બે સ્લિટની જેમ જ બિહેવ કરશે ને, બે કોસ છે એ સ્લિટની જેમ બિહેવ કરશે. તો તમારે આ અંતર નક્કી કરવું પડે. તો સમજો ધ્યાનથી, હું એવું કહી શકું કે આ અંતર જેમ નાનું થાય અને છતાંય ઇમેજ તમને બે જસ્ટ છૂટા જોવા મળતી હોય, તો હું એવું કહી શકું કે આ જે માઇક્રોસ્કોપ છે, સાદું માઇક્રોસ્કોપ એક લેન્સની વાત કરીએ તો આ જે માઇક્રોસ્કોપ છે એ ડી જેટલા અંતરે રહેલા બે કોષને છૂટા કરીને દેખાડી શકે છે. તો જેમ અંતર ઘટશે એમ હું એમ કહીશ ને કે માઇક્રોસ્કોપ વધારે સારી ક્વોલિટીવાળું છે, મતલબ વધારે વિભેદન આપી શકે. તો એનો મતલબ આ અંતર જેમ નાનું છતાંય અહીંયા બે કોષ તમને જુદા જોવા મળે, વિભેદન થયેલું જોવા મળે, તો હું એવું કહી શકું કે આ સાદા માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ બહુ વધારે છે. મતલબ આ અંતર ઓછું એમ વિભેદન શક્તિ ઊંચી. તો હું કહી શકું કે જો હું ડી મિનિમમ લઉં, ડી મિનિમમ એટલે કે આ બે વચ્ચેનું એવું લઘુત્તમ અંતર કે જેથી પ્રતિબિંબના બે જે પ્રથમ સોરી મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમનું જે અંતર છે એ 1.22f λ/d થાય, તો આપણે એ વસ્તુને જોઈ શકીએ. તો તમારે આ અંતર વ્યાખ્યાયિત કરવું પડે, આ અંતર બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જેથી તેના પ્રતિબિંબો જસ્ટ છૂટા જોઈ શકાય, એટલે કે 1.22f λ/D ડી લેન્સનો વ્યાસ છે, એટલા અંતરે હોય તો તમે જસ્ટ અલગ જોઈ શકશો. અને જસ્ટ અલગ જોવું એટલે એકના અધિકતમનું કેન્દ્ર, મધ્યસ્થ અધિકતમનું કેન્દ્ર અને બીજાનું પ્રથમ ન્યૂનતમ, એ પ્રથમના મધ્યસ્થ અધિકતમના કેન્દ્ર ઉપર આવવું જોઈએ. રેલે આવું જ કીધું હતું. ઓકે, તો આનો બેઝિક કોન્સેપ્ટ હતો. ખરેખર આ ડિસ્ટન્સની ચર્ચા આપણે કરશી, પછી આપણે એવી વાત થઈ કે આ ડિસ્ટન્સ જેમ નાનું એમાંનું રિઝોલ્યુશન ઊંચું જશે, કેમકે એને વિઝ્યુલાઇઝ કરાવી શકે છે. તો હું ડીએમ ગોતીશ, પછી એનું વ્યસ્ત કરી નાખીશ. ઓમાં ટેલિસ્કોપમાં ખૂણો ગોઈતો તો અહીંયા હું આ અંતર શોધીશ ડીએમ. ઓકે, તો આ ડાયાગ્રામ તો ખાલી સમજૂતી માટે હતો, ટેક્સ્ટબુકમાં આ ડાયાગ્રામ આપ્યો નથી. ટેક્સ્ટબુકમાં એક સિમ્પલ ડાયાગ્રામ આપ્યો, હું એમાં જ ડિટેલમાં વધારે લઈ જઈશ. ચલો જો ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ આમ છે. આ એક સાદું માઇક્રોસ્કોપ છે છોકરો, બરાબર. આ સાદું માઇક્રોસ્કોપનો લેન્સ છે, અહીંયા એક ઓબ્જેક્ટ રાખ્યો છે, એટલે અહીંથી આ વસ્તુ અંતર યુ થઈ, બરાબર. અને તમને ખબર છે યુ ને એફ ઓલમોસ્ટ સેમ રાખીએ તો પ્રતિબિંબ તમને ડી અંતરે જોવા મળે, એવું આપણે રે ઓપ્ટિક્સમાં જોયું. તો અહીંયા બીટા ખૂણે કિરણ મેક્સિમમ અહીંયા બોર્ડર સુધી જાય છે, દર્પણમુખ સુધી. આ દર્પણમુખ ડી છે, લેન્સનો વ્યાસ એ કહી શકો, બરાબર છે. અને તમે જુઓ છો કે ભાઈ વસ્તુ અહીં રાખી ને ત્યારે એનું પ્રતિબિંબ સ્ક્રીન ઉપર, અહીંયા સ્ક્રીન છે અથવા તો સ્ક્રીન એટલે આપણી આંખ કહી દઈએ આપણે, તો અહીંયા પ્રતિબિંબ આપણને જોવા મળ્યું. એમાં છોકરાઓ જે આ ભાગ છે, આ શું બન્યું? મધ્યસ્થ અધિકતમ રચાણું, હા કે ના, બરાબર. અને આ શું છે? પ્રથમ ન્યૂનતમ ડોટેડ લાઈન છે. તો અહીંયા મેં એક જ ઓબ્જેક્ટ મૂક્યો છે એટલે એની એક જ ઇમેજ રચાણી થાય એવું, અથવા હું એવું કહી શકું કે અહીંયા મેં બે ઓબ્જેક્ટ રાખ્યા હતા પણ એ બે એટલા નજીક હતા
કે માઇક્રોસ્કોપ છે એની બે ઇમેજ બતાવવાને બદલે એક ભેગી ઇમેજ તમને દેખાડે છે, મતલબ ઓવરલેપ થયેલા છે, મતલબ એકનું મધ્યસ્થ અધિકતમ સારી એવી રીતે બીજાના મધ્યસ્થ અધિકતમ ઉપર ઓવરલેપ છે, એટલે કે કંઈક પરિસ્થિતિ આવી જોવા મળે આ એકનું મધ્યસ્થ અધિકતમ અને આ બીજાનું મધ્યસ્થ અધિકતમ, તો આવા કિસ્સામાં પ્રથમ ન્યૂનતમ કોઈના કેન્દ્ર ઉપર આવતું નથી, તો તમને આ એક જ દેખાય, આ તમને બે ક્યાંથી દેખાય, ખ્યાલ આવ્યો? તો આ ડાયાગ્રામ એવા સેન્સમાં આપી છે કે બે વસ્તુ છે એના બે પ્રતિબિંબ છે, અને હવે જો આપણે થોડુંક આ બે વચ્ચેનું અંતર વધારીએ, અહીંયા બે સોર્સ ઇમેજિન કરો તો અંતર વધાર્યું, એ અંતર કેટલું લિમિટેડ રાખ્યું, તો કે બે સોર્સ વચ્ચેનું અંતર ધારો કે તમે ડીએમ રાખ્યું, ડીએમ એટલે એવું અંતર કે જેથી આ બે છૂટા પડી ગયા, તો ઇમેજ કેવી બને? તો કે આ પ્રથમ અધિકતમ, આ એનું કેન્દ્ર, પછી આ એનું પ્રથમ ન્યૂનતમ, આ મધ્યસ્થ અધિકતમ હતું, આ એનું પ્રથમ ન્યૂનતમ, હવે બીજું જે અધિકતમ દોરશો એ અધિકતમનું કેન્દ્ર પ્રથમ ન્યૂનતમ ઉપર આવ્યું, જો આવ્યું છે, જો આવું થાય તો હું કહી શકું કે ભાઈ આ બી જસ્ટ વિઝ્યુઅલાઇઝથી અલગ થયા, તો આ જે અંતર છે છોકરાઓ રેલેના ક્રાઇટેરિયા પ્રમાણે 1.22f λ/d છે, ઓકે, અને આ અંતર ક્યારે મળ્યું? તો કે અહીંયા જે બે સોર્સ રાખ્યા હતા એ બે સોર્સ વચ્ચેનું અંતર ડીએમ લીધું ત્યારે મને આ બી જસ્ટ છૂટા જોવા મળ્યા, એટલે મારે શોધવું છે શું, ડીએમ શોધવાનું છે, ઓકે. જુઓ આકૃતિમાં એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ દર શાવેલું છે. આ બિંદુવત વસ્તુ છે, અંદર ઘણા બધા સેલ આવેલા છે એવું આપણે સ્વીકારીએ. વસ્તુ કાચનો વ્યાસ ડી છે, કેન્દ્ર લંબાઈ એફ છે, વસ્તુ અંતર એ એફ કરતાં મોટું છે, મોટું એટલે સ્લાઇટ મોટું હોય, નતર પ્રતિબિંબ અનંત અંતર વયું જાય ને. પ્રતિબિંબ અંતર કેટલું છે? વી છે. જો પ્રતિબિંબ અંતર અહીંયા દર્શાવ્યું વીથી. હવે અહીં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થીટા 1.22λ/d છે, બરાબર. એનો મતલબ કે તમારા માટે મધ્યસ્થ અધિકતમ જે છે, અહીંયા બે પદાર્થ હતા એને તમે બે ભેગા જોવો છો એટલે એક તરીકે દેખાય છે. ખરેખર આ ઇમેજ આવી છે છોકરાઓ, તમને આવું જોવા મળે છે. બીજું, ગઈકાલના લેક્ચરમાં મારે એક ઇમેજ મોકલવાની હતી, આ એડિટિંગમાં હું ભૂલી ગયો છું, તો તમે લોકો શું કરો, અત્યારે જ ફટાફટ ચાલુ લેક્ચરે જ ગૂગલ ઉપર વયા જાઓ અને ગૂગલમાં લખો ડિફ્રેક્શન ઇમેજ અને રિઝોલ્યુશન પાવર, રેલેસ ક્રાઇટેરિયા ડિફ્રેક્શન ઇમેજ, આટલું લખી સર્ચ કરો, તમને આવી ઇમેજ જોવા મળશે. આ ભાગ આખો ડાર્ક હશે, એની ફરતે આવી ડોટેડ લાઇન જે એનું પ્રથમ ન્યૂનતમ દર્શાવે છે, તો આ બી ભેગા દેખાવા માંડ્યા, તો તમારા માટે એનું સેન્ટર આ થઈ જાય, સમજાણી વાત. અને એના માટે આ ડિસ્ટન્સ કેટલું લીધું છે? 1.22f λ/d લીધું છે. તો આ જરાક ડાયાગ્રામ જો, છતાંય ન મળે ને તો મને વોટ્સએપ કરજો, હું તમને વોટ્સએપ ઉપર સીધી એની ઇમેજ મોકલી દઈશ, એટલે તમને જોઈને વધારે સરળતાથી સમજી શકાય, પણ થોડુંક મથો તો વધારે સારું, જાજી બધી ઇમેજ જોવા મળશે જો ગૂગલમાં સર્ચ કરજો, હું મોકલીશ એક જ હશે. તો આ મધ્યસ્થ અધિકતમ છે, એની પહોળાઈ 1.22f λ/d છે, ઓકે. શું કામ? તો કે આપણને આ બે જસ્ટ છૂટા દેખાવાની શરૂઆત હજી થઈ નથી, મતલબ કે આ બે વચ્ચેનું અંતર અહીંયા જે બે સોર્સ ધાર ઇમેજિન કર્યા હતા બે વચ્ચેનું અંતર એટલું ઓછું હશે કે આપણને બે અલગ પ્રતિબિંબ નથી દેખાતા, એક જ પ્રતિબિંબ દેખાય છે. તો તમને કહે છે કે અહીં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થીટા 1.22λ/d હોવી જોઈએ. જો અલગ દેખાય ને તો, અત્યારે અલગ નથી દેખાતો તો એટલી પહોળાઈ હોય ન હોય, માની લ્યો અલગ દેખાય છે તો તમને કોણીય પહોળાઈ થીટા આટલી મળશે, 1.22λ/d. અચ્છા હવે જોજો ધ્યાનથી, અહીંથી આ અંતર વી છે, આ પહોળાઈ 1.22f λ/d છે, આ ખૂણો થીટા, તો થીટા આને હું ચાપ કહી શકું, આનો જે વ્યાસ મળે એ ચાપ થઈ, આ ત્રિજ્યા થઈ, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થઈ ને, તો હું અહીં લખી શકું મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. અહીં ભૂલ શું થાય છોકરાઓ, આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે તમે ખાલી આ એકને જ વિચારતા હો, ઇમેજિન એવું કરો કે અહીંયા બે છે, મતલબ આવી ડાયાગ્રામ ઇમેજિન કરવાની, આ એકનું મધ્યસ્થ અધિકતમ, આ એનું સેન્ટર, આ બીજાનું મધ્યસ્થ અધિકતમ, આ એનું સેન્ટર, ઓકે. આ જે અંતર છે ને ઈ 1.22f λ/d છે, આવું ઇમેજિન કરવાનું છે, આ જોઈને છેતરાઈ જવાય તો ધ્યાન રાખજો.
એટલે મધ્યસ્થ અધિકતમ આ બે ઇમેજ કોની હતી? તો કે અહીંયા જે બે સેલ હતા એ એની જ ઇમેજ છે. તો આ બે વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમ, આખી ઇમેજનું, આખી વસ્તુની ઇમેજ આ છે, એટલે આખાને મધ્યસ્થ અધિકતમની અંતર કહી દીધું. 1.22 f λ/d ખ્યાલ આવ્યો? અચ્છા, તો હું હવે લખી શકું ને કે ભાઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે કે ચાંપની લંબાઈ જે છે, આ જે અંતર છે આ અંતર, અને અહીંથી અહીંયા લેન્સ હતો તો આ ખૂણો કેટલો હતો? થીટા હતો. ઓબ્જેક્ટ વસ્તુ આ બાજુ હતી તો પ્રતિબિંબ અંતર અહીંયા આપણને વી મળ્યું હતું ને, હા કે ના? હવે સમજાય ને આ વસ્તુ? બે વસ્તુ હોય તો આવું થાય, આ તો એક વસ્તુ માટે એ લોકોએ દેખાડી દીધું છે. તો વી થીટા બરાબર થીટાની કિંમત મૂકી દીધી 1.22 λ/d. કેમ આ કિંમત મૂકી થીટાની? તો કે આટલું અંતર હોય ને છોકરાઓ તો જ એ બેને અલગ જોઈ શકાય, એટલે મેં થીટા આટલો જ લીધો કે માની લ્યો કે આટલો ખૂણો મળે છે તો હું વસ્તુને અલગ જોઈ શકું. આથી આપણું સમીકરણ એક આનો ઉપયોગ કરશે. જોવામાં આવેલ બે વસ્તુ, જો ફરી આવી ને હવે અહીંયા આકૃતિમાં નથી પણ વર્ણનમાં છે કે જોવામાં આવેલ બે વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો એ જોવામાં આવેલ વસ્તુના પ્રતિબિંબ આ થયા, એ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ વી થીટા કરતાં, એટલે કે આના કરતાં, આ અંતર કરતાં ઓછું હોય તો તમને એક જ પ્રતિબિંબ જોવા મળશે. તો એ એક જ પ્રતિબિંબ આપ્યું છે આ. જો આના કરતાં વધુ હોય અથવા આના જેટલું હોય, જો આના જેટલું હશે તો તમને જોવા મળશે આ, જો એનાથી વધુ હશે તો તમને જોવા મળશે આવું. ખ્યાલ આવ્યો? આનું મધ્યસ્થ અધિકતમ તમે ડ્રો કરો ને જો આના કેન્દ્રમાંથી પસાર થયું તો, રેલેનો ક્રાઇટેરિયા એ જ હતો. આનું આ પ્રથમ ન્યૂનતમ છે, આનું પ્રથમ ન્યૂનતમ છે એના મધ્યસ્થ અધિકતમમાંથી આવ્યું. હવે આનું પ્રથમ ન્યૂનતમ જો આના મધ્યસ્થ અધિકતમના કેન્દ્રમાંથી પાસ થાય, આવું જો થાય તો તમે બેને અલગ જોઈ શકો. ખ્યાલ આવે છે બરાબર? તો હવે હું કહી શકું કે ભાઈ જોવામાં આવેલ બે વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે કે આ અંતર જો 1.22 f λ/d થી ઓછું હશે તો આ બે તમને એક દેખાશે, આવું દેખાશે, અને જો એ બે એના જેટલું હશે તો બે જસ્ટ આવા છૂટા છૂટા દેખાશે, અને એનાથી વધારે હશે તો બે આવા દેખાશે, સાવ છૂટા વચ્ચે અંતર દેખાશે. જો બે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબ છૂટા છૂટા દેખાય તે માટે બંને વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર dm હોય તો, આને સમજો, આ બે છૂટા નજીક જશે કે દૂર જશે એ વસ્તુ કોણ નક્કી કરે? તો કે અહીંયા લેન્સની આ બાજુ જે ઓબ્જેક્ટ રાખ્યા હતા, આ ઓબ્જેક્ટ, અને અહીંયા માની લો કે આને થોડુંક હું એનલાર્જ કરીને દેખાડું, તો અહીંયા માની લો કે બે પદાર્થ હતા જેને તમે ઓબ્જેક્ટ હતા, એક પદાર્થ અહીંયા છે, એક પદાર્થ અહીંયા છે. આ બે વચ્ચેનું અંતર જો વધારે હોય તો પ્રતિબિંબ છૂટા દેખાય ને, મતલબ આ બે વચ્ચેનું અંતર નક્કી કરે છે કે પ્રતિબિંબ છૂટા પડશે કે કેમ. તો હું એવું કહી દઉં કે ભાઈ પ્રતિબિંબ જસ્ટ છૂટા પડે એ માટે આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર જો dm હોય, આ બે વચ્ચેનું અંતર એટલે વસ્તુ વચ્ચેનું અંતર, માની લો હું આને આખો એક પદાર્થ કહી દઉં છોકરાઓ, આખો આને એક પદાર્થ કહી દઉં, તો આની ઊંચાઈ એ જ આપણા માટે dm થયું કે નહીં? સમજાય છે ને? હવે ક્લિયર થયો ને કોન્સેપ્ટ? તો આ dm ને હું વસ્તુ ઊંચાઈ h પણ કહી શકું, એટલે કંઈ નવી વસ્તુ નથી શીખા આપણે, ખાલી એક નજરિયો જોઈ જે ટેક્સ્ટ બુકમાં નથી આવ્યો તો આપણે એમાં ડિટેલમાં ગયા. જો બે બિંદુઓ બિંદુવત વસ્તુના પ્રતિબિંબ છૂટા છૂટા દેખાય તે માટે બંને વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર dm હોય તો આપણને ખબર છે મોટવણી m બરાબર h' / h થાય. h' એટલે શું? તો કે પ્રતિબિંબ જસ પ્રતિબિંબ ઊંચાઈ. તો આપણે એવું કીધું કે ભાઈ જ્યારે આ બે વચ્ચેનું અંતર dm હોય ને ત્યારે પ્રતિબિંબ આવું દેખાવાનું બદલે જસ્ટ છૂટા દેખાણા. તો હું હવે આ બે વચ્ચેનું અંતર જે હતું છોકરાઓ, આમ તો ખબર જ છે કે 1.22 f λ/d છે, પણ મને એટલી ખબર પડે ને કે આ પ્રતિબિંબની હાઇટ થઈ h', હા કે ના? જો આ વસ્તુની હાઇટ કીધી હોય તો આ પ્રતિબિંબની હાઇટ થઈ ને h', એટલે આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં દર્શાવેલ નથી, એટલે જ હું આટલું ડિટેલમાં તમને લઈ ગયો આની અંદર. તો જો મોટવણી m બરાબર h' / h થાય, h' શું છે? તો કે h' એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ જો અહીં છે 1.22, આ કોણીય પહોળાઈ છે, રેખીય પહોળાઈ આવે ને વી થીટા, એટલે મેં અહીંયા લખું વી થીટા, અને h એટલે તો કે બે વસ્તુ વચ્ચેનું અંતર, બે વસ્તુ વચ્ચેનું અંતર એટલે વસ્તુ ઊંચાઈ થઈ dm. ખ્યાલ આવ્યો? વી થીટા શું? તો કે બંને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, dm એટલે બંને વસ્તુ વચ્ચેનું અંતર. આ સ્ટેપ આપ્યું નથી ટેક્સ્ટ બુકમાં, તો આ એડ કરજો. હવે
ડીએમ મારે ગોતવો હતો છોકરાઓ, તો હું ડીએમને કરતા બનાવી લઉં. તો ડીએમ બરાબર વી થીટા બાય એમ આવ્યું. મેં કીધું હતું ને કે સવાલ થવો જોઈએ તો છેદમાં એમ ક્યાંથી આવ્યું ને ટેક્સ્ટબુકમાં વર્ણન જ નથી, એટલે અહીંયા અટકીને ઉભા રહી. તો મેં એ સાબિત કરી દીધું કે એમ આવી રીતે આવ્યું. હવે થીટાની વેલ્યુ એપ્લાય કરો, વી એમના એમ થીટા 1.22 લેમડા બાય ડી ઇન્ટુ આ 1/m થાય. આપણને ખબર છે કે ભાઈ મોટવણી બરાબર વીના છેદમાં યુ થાય, અને યુ ઓલમોસ્ટ કેન્દ્ર લંબાઈ જેટલો છે. બરાબર, પ્રતિબિંબ જો અનંત અંતર રચવું હોય તો આપણે વસ્તુ અંતર સીધું આપણે એફ ઉપર લઈ લેતા હતા. મોટવણીમાં થોડું ઘટાડો આવતો તો આપણે ભણ્યા આગળના ચેપ્ટરમાં. અને સાદા માઇક્રોસ્કોપની મોટવણી 1+d/f બદલે d/f થઈ ગઈ હતી, યાદ છે ને? તો એ જ વસ્તુ કહી રહી અહીંયા. મેં યુ ઓલમોસ્ટ એફ લઈ લીધું એટલે મને ડીએમ કેટલું મળ્યું હતું કે ડીએમ બરાબર વી થીટાની વેલ્યુ 1.22 લેમડા બાય ડી ગુણા મોટવણીની વેલ્યુ વી બાય એફ. હજી અહીંયા એક એફ બાકી રહી ગયો, વી વી બાય એફ છે ને, ના થઈ ગયું ને, ડન. વીની વેલ્યુ મૂકી દીધી, સોરી થીટાની વેલ્યુ મૂકી દીધી 1.22 લેમડા ઇન્ટુ ડિવાઈડ બાય ડી બાય એમ છે, એટલે આ વી એમનો એમ 1.22 લેમડા એમના એમ એમની વેલ્યુ વી બાય એફ થાય છેદમાં છે, એટલે ડીએમનો વી વી ઉડી ગયા. તો આપણને ડીએમ મળ્યું છોકરાઓ 1.22 એફ લેમડા બાય ડી. આ યાદ રાખજો, જો બે ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર 1.22 એફ લેમડા બાય ડી હોય તો જ એના પ્રતિબિંબને તમે જસ્ટ છૂટા જોઈ શકો છો. વળી આકૃતિમાં ત્રિકોણ ઓ એ સી જોઈએ આપણે. ત્રિકોણ ઓ એ સીમાં આ ખૂણો બીટા બને છે, જે વસ્તુ હતી સૂક્ષ્મ એના અહીંયા લેન્સ સાઈડ બનેલો ખૂણો બીટા છે. તો ટેન બીટા એટલે સામેની બાજુ, છેદમાં પાસેની બાજુ, તે પાસેની બાજુ એટલે વસ્તુ અંદર, વસ્તુ અંદર ઓલમોસ્ટ એફ જેટલું લીધું આપણે. તો ટેન બીટા સામેની બાજુ એટલે લેન્સનો અડધો ભાગ થયો, એટલે આ ડી બાય ટુ થાય, એટલે મેં ટેન બીટા બરાબર ડી બાય ટુ લખ્યું, છેદમાં એફ લખ્યું. ટુ આ બાજુ આવ્યો છોકરાઓ, એટલે ડી બાય એફ બરાબર ટુ ટેન બીટા થયું. એ કિંમત ડી બાય એફની કિંમત ટુ ટેન બીટા હું લખી, જો આ ડી બાય એફ વ્યસ્ત થઈ ગયું તો ટુ ટેન બીટા છેદમાં આવે ને, એટલે ડીએમ બરાબર 1.22 લેમડા બાય ટુ ટેન બીટા. સમીકરણ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો બે સોર્સ વચ્ચેનું લઘુત્તમ અંતર 1.22 લેમડા બાય ટુ ટેન બીટા હોય તો પ્રતિબિંબને જસ્ટ છૂટા જોઈ શકો. હવે બીજી વાત, હું એમ કહું કે આ અંતર હજી ઘટાડ્યું, ડીએમ ઘટાડ્યું, તોય તમે બેને છૂટા જોઈ શકો છો. તો એનો મતલબ તમે જે લેન્સ યુઝ કર્યો છે એવો પાવરફુલ લેન્સ હશે કે જે આ તોય છૂટા પાડી શકે. તો એનો મતલબ હું એમ કહી શકું કે આને ઘટાડવા છતાંય, આ ડીએમને ઘટાડવા છતાંય, જો બે વસ્તુને અલગ જોઈ શકાય છે તો આ લેન્સની વિભેદન શક્તિ બહુ સારી કહેવાય, ઊંચી કહેવાય, મોટી કહેવાય. મતલબ આ અંતર ઘટે તો આની વિભેદન શક્તિ મોટી કહેવાય ને. તો ડીએમ અને આની વિભેદન શક્તિ બે વ્યસ્ત ચલનમાં થઈને ડીએમ મેં ગોતી લીધા છે. જો બીટા સૂક્ષ્મ હોય તો ટેન બીટા સાઇન બીટા સરખા થાય, લખી શકાય, એટલે મેં ટેન બીટાને બદલે સાઇન બીટા લખી લીધો. ડીએમ બરાબર 1.22 લેમડા બાય ટુ સાઇન બીટા, સમીકરણ 5. બીજી વસ્તુ, ડીએમની જ ચર્ચા કરવી પડે કારણ કે ડીએમ જ એની વિભેદન શક્તિ નક્કી કરશે. માની લ્યો છોકરાઓ, જ્યાં આપણે ઓબ્જેક્ટિવ લેન્સ મૂક્યો છે અહીંયા હું એક તેલનું લેયર બનાવી દઉં. તેલ એવું લેવાનું જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંકની આજુબાજુનો હોય. તો શું થાય? તો કે જે પ્રકાશના કિરણો વસ્તુમાંથી આવતા હતા એ તેલમાંથી પસાર થશે, લેન્સમાંથી પસાર થશે. તો મને એમ કહ્યો કે જે કિરણો આવતા હતા એની તરંગ લંબાઈ હવામાંથી ઘટ માધ્યમમાં આવે તો તરંગ લંબાઈમાં કેટલો ફેર થાય, વધે કે ઘટે? ઓબ્વિયસ ઘટે, બરાબર. તો મને એટલી ખબર પડી મારે ડીએમ ઘટાડવું હોય તો લેમડા ઘટાડવો પડે, બરાબર. કેમ કે આપણે વાત થઈ ને, ડીએમ જેમ નાનો એમ વિભેદન શક્તિ ઉપર જાય વધે. તો મારે વિભેદન શક્તિ વધારવી છે, નાની નાની વસ્તુની છૂટી પાડીને જોવી છે, તો મારે ડીએમ ઘટાડવો પડે. ડીએમ ઘટાડવો હોય તો તમે છેદને વધારી શકો, પણ સાઇન બીટાની મેક્સિમમ વેલ્યુ તમે કેટલી કરી શકો? 1 કરી શકો, એની જાજી વેલ્યુ થાય નહીં. એટલે ડીએમને ઘટાડવા માટે છેદ વધારવો થોડોક અઘરો થઈ જાય, 1થી વધતો નથી. તો ડીએમ ઘટાડવો કેમ? તો કે ભાઈ, તો હવે લેમડા ઘટાડી તો થાય. તો કે લેમડા કેમ ઘટે? તો કે હું લેન્સની સાથે બીજું માધ્યમ મૂકી દઉં. તો આપણે જોયું હતું કે રાતો રંગ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો એની વેવલેન્થ ઘટે, સ્પીડ એ ઘટે, ભણ્યા છીએ આપણે.
तो એનો મતલબ હું લેન્સની બાજુમાં એક n વક્રી બહુણાંકવાળું માધ્યમ રાખી દઈશ. એના લીધે શું થશે તો કે જે પ્રકાશ આવતો હતો એની તરંગલંબાઈ ઘટશે. તરંગલંબાઈ ઘટે તો ડીએમએ ઘટે અને ડીએમ ઘટશે તો વિભેદન શક્તિ વધશે. તો લેમડાનો સંબંધ શું છે તો આ સંબંધ તમને યાદ હોવો જોઈએ. એન બરાબર લેમડા છેદમાં લેમડા ડેસ. કેવી રીતે એવું કહું? એન બરાબર સીના છેદમાં વી. આપણને ખબર છે માધ્યમ બદલે ફ્રિકવન્સીનો બદલે એફ અચળ થાય એટલે એફ લેમડા છેદમાં એફ લેમડા ડેસ. લેમડા ડેસ આપેલ માધ્યમમાં વેવલેન્થ. એફ એફ ઉડી ગયા તો વૈદુ લેમડા બાય લેમડા ડેસ. તો માધ્યમમાં આને હું લેમડા ડેસની બદલે લેમડા એમ કરી નાખું. મીડિયમની અંદર વેવલેન્થ કેટલી થઈ તો કે લેમડા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ શૂન્યવકાશમાં લેમડા ડિવાઈડ બાય એન. એનમાં ભાગની થઈ જાય એટલે હું હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશ તો કે જો વસ્તુ અને કાચ વચ્ચે એન વક્રી ગુણાંકવાળું માધ્યમ મૂકીએ તો લેમડા એનમાં ભાગની કરી એટલે અહીં જો લેમડા બાય એન થઈ ગયું. હવે પાછી તમને શું મળી? લઘુત્તમ અંતર મળ્યું. બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર 1.22 લેમડા ડિવાઈડ બાય 2n સાઇન બીટા હોય તો આપણને આનું વ્યસ્ત કરવાથી વિભેદન શક્તિ મળે. ડીએમના વ્યસ્તને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે. યાદ રાખજો ડીએમના વ્યસ્તને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે. રિઝોલ્યુશન પાવર ઓફ માઇક્રોસ્કોપ ઇઝ ઇક્વલ ટુ 1/dm. 1/dm એટલે આનું વ્યસ્ત થાય 2n સાઇન બીટા ડિવાઈડ બાય 1.22 લેમડા. સમીકરણ નંબર 7. અચ્છા અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ને, રિઝોલ્યુશન પાવર. જેમ વક્રી ભવનાંક ઊંચો જશે એમ રિઝોલ્યુશન પાવર વધશે. ખ્યાલ આવ્યો? કાંઈ લખ્યું, જો એન વધે તો વિભેદન શક્તિ વધે. બીજી એક વસ્તુની નોંધ આપી છે ટેક્સ્ટબુકમાં. આ જે પદ છે ને છોકરાઓ, એન સાઇન બીટા, આપણને એમ થાય ને ટેનનો સાઇન કેમ કર્યો? તો એન સાઇન બીટાને સંખ્યાત્મક દર્પણમુખ કહે છે. ડી કેમ દર્પણમુખ હતું? એવી રીતે આ રાશિનો જૂના કોર્સમાં બહુ ડિટેલમાં ઉપયોગ હતો. તમારે એ નીકળી ગયું છે, ખાલી નામ એક માર્કના એમસીક્યુ માટે એ નામ યાદ રખાય. એન સાઇન બીટાને સંખ્યાત્મક દર્પણમુખ કહે છે, બરાબર છે? અથવા તમે એને ન્યુમેરિકલ એપર્ચર પણ કહી શકો છો. તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે અને મને ખબર છે કે આ ક્વેશ્ચન એકવાર જોઈએ નહીં સમજે, એટલી બધી વાતો આપણે આની અંદર કરી છે, એટલી બધી ડિટેલમાં ગયા છીએ. તો આ લેક્ચર છોકરાઓ 2-3 વાર જોજો, બરાબર, પછી ફેરબુકમાં લખજો તો સરસ રીતે પૂરો થશે. ક્વેશ્ચન 29 એમ કહે છે કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપને વિભેદન શક્તિની દ્રષ્ટિએ કેમ અલગ રીતે જોવામાં આવે છે, મતલબ એમાં જે ગૂંચવણ થાય એમ છે એ શું છે? તો છોકરો એ ક્વેશ્ચન જાતે લખજો. એમાં કંઈક પહેલાં 2 મુદ્દા છે એના છે, પછીના જે મુદ્દા છે ને PDF ફાઇલમાં એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 374 ઉપર જે બ્લુ કલરનો પેરેગ્રાફ આપ્યો છે ને, જે એક્સ્ટ્રા આપ્યો છે, એ લખી નાખ્યો છે ભૂલમાં, તો એ લેવાનું નથી. માત્ર આપણે એટલું કહી શકીએ કે ભાઈ નરી આંખે દૂરની વસ્તુઓ જોઈએ તો એનું કોણીય વિભેદન આંખ નથી કરી શકતી. ઓકે, તો ટેલિસ્કોપમાં તમે જ્યારે જોવો છો ત્યારે એ વસ્તુઓ તમને આંખ પાસે બહુ નાની રચાશે એનું પ્રતિબિંબ, અને એને તમે જુદી કરીને જોઈ શકશો. એટલે ટેલિસ્કોપનું કામ વિભેદન કરવાનું છે, જ્યારે માઇક્રોસ્કોપનું કામ છે એ વસ્તુને એનલાર્જ કરીને જોવાનું છે. તો આટલો એક પેરેગ્રાફ જ આપણે લખવાનો છે એના જવાબમાં. એના પછી તમે વાંચશો તો તમારી આંખની વિભેદન શક્તિ નક્કી કરવાની મેથડ છે. તો હું એવું ઈચ્છું છું કે 374માં પેજ ઉપર બ્લુ કલરના બોક્સમાં આખો એક્સપેરિમેન્ટ વર્ણવેલો છે, તો શક્ય હોય તો ઘરે કરી જોજો, બરાબર, અને બાકી વાંચી જાજો. એમાં કંઈ પ્રોબ્લેમ જેવું લાગે તો મને પૂછજો પાછો. આંખની વિભેદન શક્તિવાળા 1-2 MCQ નીકળશે તો એ વાંચી લેશો તો ફાયદામાં રહેશો. ઓકે, આજનો લેક્ચર પૂરો કરીએ.